હા તો ચાલો બાળકો આગલા વિડીયોની અંદર તમે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર શીખ્યા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતી વસ્તુઓમાં ફ્યુઝ ઇલેક્ટ્રિક હીટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ઓવન ટોસ્ટર અને આ ઉષ્મીય અસરના આધારે ઝૂલના નિયમનું એટલે કે ઝૂલના તાપીય નિયમનું સૂત્ર પણ આપણે શીખ્યા ડબલ્યુ બરાબર આઈસ્ક્વેરાટી અને છેલ્લે એના ઉપરથી એચ બરાબર આઈસ્ક્રા સૂત્ર શીખ્યા હવે તમે નવો મુદ્દો પાઠનો શીખવા જઈ રહ્યા છો એ મુદ્દો છે વિદ્યુત પાવર તો વિદ્યુત પાવર એટલે શું એનું સૂત્ર મેળવો વિદ્યુત પાવરનો એશાઇ એકમ જણાવો પાવર એટલે શું પહેલાં તો હું તમને બાળકો સાવ સિમ્પલ સરળ વસ્તુ કહી દઉં પાવર એટલે કાર્ય કરવા માટેનો સમય દર અમુક સમયની અંદર કેટલું કાર્ય થાય એ એનો પાવર મળે છે બરાબર એટલે કાર્યને આપણે વિદ્યુત ઊર્જાના સંદર્ભમાં સમજીશું કારણ કે કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા છે તો આપણે એમ પણ કહી શકીએ કે અમુક કાર્ય છે બરાબર એટલે કે અમુક સમયની અંદર અમુક વિદ્યુત ઉર્જા વપરાતી હોય તો એ પણ એનો શું કહેવાય છે પાવર કહેવાય છે એટલે એનો પાવરનું એક સૂત્ર આવું થાય છે એ સમજી લેજો ખાસ કે પાવર બરાબર જો આવું થાય સૂત્ર પાવર બરાબર કાર્યના છેદમાં સમય આના ઉપરથી થઈ જાય કે કાર્ય કરવાનો સમય દર એટલે પાવર પણ કાર્યને આપણે વિદ્યુત ઉર્જા તરીકે વર્ણવીએ તો ખરેખર સૂત્ર આવું પણ થાય કે વિદ્યુત ઊર્જા છેદમાં સમય તો એકમ સમયની અંદર આપણે એકમ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય એ પાવર કહેવાય કારણ કે કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે હોય કાર્ય કરવાની ક્ષમતા એ ઉર્જા છે એટલે કરેલું કાર્ય ઉર્જા સ્વરૂપે હોય તો એકમ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે એ પણ એ જે તે વસ્તુ કે પદાર્થનો પાવર છે બરાબર એટલે પાવરની વ્યાખ્યા એવું કહેવાય કે કાર્ય કરવાનો સમય દર એક રીતે અને જ્યારે કાર્ય થાય છે ત્યારે તેટલા જ મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય છે એટલે એમ પણ કહેવાય કે જે દરે વિદ્યુત ઉર્જા વપરાય છે એ દરને પાવર કહેવાય તો પાવરનું સૂત્ર અને એકમ માટેની બાબતો એ નીચે તમને મુદ્દામાં આપેલી છે કે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર જ્યારે કાર્ય થાય છે ત્યારે એટલા જ મૂલ્યની વિદ્યુત ઊર્જા વપરાય છે જે દરે વિદ્યુત ઊર્જા વપરાય છે એને વિદ્યુત પાવર કહેવાય છે મેં કીધું એમ સૂત્ર પાવરનું સૂત્ર પી બરાબર કરેલું કાર્ય એના માટેનું સૂત્ર ડબલ્યુ એ માટે લાગતો સમય એ માટેનું સૂત્ર એ માટેની સંજ્ઞા ટી તો પાવરનું સૂત્ર આવું પણ થઈ જશે પી બરાબર ડબલ્યુ છેદ ટી એટલે કે જો ટી સમયમાં ડબલ્યુ જેટલી વિદ્યુત ઉર્જા વપરાતી હોય આ વિદ્યુત ઉર્જા ડબલ્યુ એટલે વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય તો પાવરનું આવું સૂત્ર તો નીચેના મુદ્દામાં આપણે એ શીખીશું કે જો ટી સમયમાં ડબલ્યુ જેટલી વિદ્યુત ઊર્જા પરિપથમાં ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર પી બરાબર ડબલ્યુ છેદ ટી સૂત્ર થાય પણ મિત્રો તમને બધાને ખબર છે આની પહેલાં આપણે એક સૂત્ર શીખી ગયા છીએ બરાબર એ સૂત્ર હતું ડબલ્યુનું સૂત્ર હતું તમારામાંથી મને યાદ કોણ કરાવશે ડબલ્યુનું કયું સૂત્ર શીખી ગયા હમણાં આની પહેલાંના પ્રશ્નની અંદર મુદ્દાની અંદર ડબલ્યુ બરાબર વી ક્યુ આવું સૂત્ર એક તમે શીખી ગયા છો ડબલ્યુ બરાબર વી ક્યુ યાદ કરો તો પાવરનું સૂત્ર શું થઈ જવાનું કે ડબલ્યુની જગ્યાએ વી ક્યુ મૂકો તો વી ક્યુ છેદમાં ટી એવું થઈ જશે સૂત્ર બરાબર તો વી પાવરનું સૂત્ર આવું થઈ જશે જોવો જોઈએ બાળકો પી બરાબર શું થઈ જશે ડબલ્યુની જગ્યાએ હું મૂકી દઈએ આપણે વી ક્યુ વી ક્યુના છેદમાં ટી હવે મિત્રો સમજવા જેવું છે હજી આગળ સૂત્ર શીખીએ જો આ સૂત્ર એક તમારે આવી ગયું છે ક્યુના છેદમાં ટી એટલે શું થાય કોઈ ખબર છે ક્યુના છેદમાં ટી એટલે કોની સંજ્ઞા છે અને કોનું સૂત્ર છે એ કદાચ તમને ખબર હોવી જોઈએ એ સૂત્ર છે આઈ બરાબર ક્યુ છેદ ટી તમને કદાચ યાદ હોય તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આવતું આઈ બરાબર ક્યુ છેદ ટી તો આપણે જે ઉપરનું સૂત્ર છે

અને પી બરાબર વીઆઈને બદલે આઈવી યાદ રાખવું હોય તો આઈવી ગઈ એમ યાદ રાખો એટલે પી બરાબર બે સૂત્ર થઈ જાય તો મિત્રો પાવરના આગળના સૂત્ર ફરીથી કહી દઉં જો ટી સમયમાં ડબલ્યુ જેટલી વિધિત ઉર્જા પરિપત્રમાં વપરાતી હોય તો પાવરનું સૂત્ર પી બરાબર ડબલ્યુ છેટ ટી પણ ડબલ્યુ બરાબર વી ક્યુ મૂકી દો તો વી ક્યુ છેટ ટી અને ક્યુ છેટ ટી બરાબર આઈ મૂકી દો તો પી બરાબર વીઆઈ એવું સૂત્ર થાય નીચે જો એવું બધું વ્યવસ્થિત આપ્યું છે પરંતુ પ્રવાહ પ્રાપ્તિ સ્થાનમાંથી ટી સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા ડબલ્યુ બરાબર વી ક્યુ તો પી બરાબર વી ક્યુ છે ટી પરંતુ આઈ બરાબર ક્યુ છે ટી એટલે પી બરાબર વી આઈ એવું આપણું સૂત્ર થઈ જાય બરાબર એટલે હવે આપણે આગળ હજી ફેરફારો શીખવા જ છે જો સૂત્ર તમને મળ્યું આવું મળ્યું છે ફરીથી એક વખત કહી દઉં સૂત્ર તમને મળ્યું છે આવું મળ્યું છે સૂત્ર આપણે જેમ જરૂરિયાત રહેશે એમ કહેતો જઈશ તમને પી બરાબર આ સૂત્ર તમને હમણાં મળ્યું કે વી મળ્યું ને બરાબર ને હવે મિત્રો ઓહમના નિયમ મુજબ વી બરાબર શું છે ઓહમના નિયમ મુજબ મને કહો છીએ વી બરાબર શું છે આઈ છે યાદ કરો ઓહમના નિયમનું સૂત્ર આપણે આવી ગયું કે વી બરાબર આઈ તો હવે તમે આ વીની જગ્યાએ આઈઆર મૂકી દો આ વસ્તુ તો પાવરનું સૂત્ર પાછું હવે શું થઈ જશે ખબર તમને કે પી બરાબર આઈ તો થયું જ આઈઆર તો છે જ એટલે થયું જગ્યાએ તમને આઈસ્કવેર આર બરાબર આઈ નો વર્ગ ઇન્ટુ આર પી બરાબર આઈસ્કવેર આર કેવી રીતે બેનું ખબર પડી કે વી બરાબર આઈઆર મુકું આઈઆર ઇન્ટુ આઈ આઈ અને આઈ નો ગુણાકાર એટલે આઈસ્કવેર આર તો ચાલો એ બધી વસ્તુ નીચે આપણને આપેલી છે જો ઓહમના નિયમ મુજબ વી બરાબર વીની જગ્યાએ આયાર ચાલો હજી આમાં તો ઘણું બધું છે કેટલા બધા સૂત્રો થશે હવે પી બરાબર બરાબર હવે આઈની જગ્યાએ પાછા આપણે આ આઈ છે બરાબર એની જગ્યાએ ફરી પાછું એક સૂત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ એ સૂત્ર કયું છે એ કહી દઉં તમને આઈની જગ્યાએ ફરીથી તમે જોજો વ્યવસ્થા અહીંયા ધ્યાન આપજો ગાઉથી સૂચના આપી દો અહીંયા લખી દઉં છું તમને ખબર છે આઈ બરાબર વી છેદ આર એવું ઓહમના નિયમનું એક બીજું સૂત્ર છે આઈ બરાબર વી છેદ આર તો હવે અહીંયા એવું છે આઈ આઈસ્ક્વેર છે આઈ સ્ક્વેર લખવું હોય તો વિવર્ગ છેદ આર આરવર્ક થઈ જાય વિવર્ગ છેદ આરવર્ક થઈ જાય તો મિત્રો અહીંયા પી બરાબર આ આઈની જગ્યાએ હું મૂકી દઈશું આપણે વિવર્ગ છેદ આર વર્ગ મૂકી દેસુ તો અહીંયા પીર વિવર્ગ છે શું થશે આર આર ગયા એક આર ઉડી ગયો તો સૂત્રમાં શું હોય તો પી બરાબર મિત્રો જોવો જોઈએ શું હોય તો વિવર્ગ તો વૈધાતા છેદમાં એક આર વૈધો તો આ પી બરાબર વિવર્ગ છેદ આર આ એના પછીનું સૂત્ર થશે બરાબર એટલે આવા ઘણા બધા સૂત્રો તમે પાવરના તારવી શકો છો ચાલો એની ગણતરી પણ હું નીચે તમને આપી દઉં છું બહુ સ્પષ્ટ નીચે ગણતરી આપેલી છે કે પી બરાબર આયવર્ગની જગ્યાએ વિવર્ગ છેદ આર વર્ગ લખી નાખ્યું આર એટલે વિવર્ગ છેદ આર સૂત્ર મળી ગયું તો મિત્રો પાવરના કેટલા સૂત્રો મળ્યા વિચારો જી તમારા ધ્યાનમાં એવા કેટલા સૂત્રો મળ્યા હાલો એક આવું મેળ્યું હતું પી બરાબર જો જો હું પાછા ગણતરી શીખવાડું છું કેટલા સૂત્ર મળ્યા ડબલ્યુ છેદ ટી સૂત્ર મળ્યું ડબલ્યુ જગ્યાએ વીક્યુ મૂક્યું તો વીક્યુ છેદ ટી સૂત્ર મળ્યું વી ક્યુ છેદ ટી એવું સૂત્ર મળ્યું બરાબર હવે ક્યુ છેદ ટીની જગ્યાએ આઈ લખ્યું તો પી બરાબર વીઆઈ મળ્યું આપણને અથવા તો આઈ વી જે ક્યુ તે પી બરાબર વીઆઈ આવું મળ્યું આ ત્રણ પછી આ ચોથું પી બરાબર આઈ સ્ક્વેર આર આ ચોથું સૂત્ર મળ્યું અને પી બરાબર વિવર્ગ છેદાર આ પાંચમું સૂત્ર મળ્યું આ ત્રણ ને બે પાંચ સૂત્રો પાવરના તમારી નજર સમક્ષ છે મારે કાંઈ જાજુ આમાં કેવું ના આપણે બધા સૂત્રો મહત્વના છે દાખલાની અંદર જે વસ્તુ આપી હોય અને એના આધારે ગણતરી કરવાની થતી હોય એ તમને આવડવી જોઈએ હેડી ચાલો આ પાવરની વાત થઈ હવે આપણે જે એક સૂત્ર છે આવડું આ સૂત્ર છે પી બરાબર વીઆઈ એના ઉપરથી પાવરનો એકમ લેવો છે હવે જોજો વ્યવસ્થિત વી એટલે કે વિદ્યુત વિષિમાનના તફાવતનો એકમ વોલ્ટ વિધિષ્ઠ તિમાનના તફાવતનો એકમ કેટલો થાય વોલ્ટ બરાબર અને આય એટલે કે એને ગુણ્યા વોલ્ટ ગુણ્યા બરાબર આઈ એટલે એમ્પિયર થાય તમને બધાને ખબર છે શું થાય એમ્પિયર થાય તો વોલ્ટ ગુણ્યા એમ્પિયર થોડુંક નબળું લખાણું છે એ ચલાવી લેવાનું વોલ્ટ ગુણ્યા શું થયું એમ્પિયર થયું હવે એક વોલ્ટ પાવર એક એમ્પિયર એક વોલ્ટની બેટરીમાંથી એક વોલ્ટની બેટરીમાંથી તો 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 એક વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાંનો તફાવતા પણ એક એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો એનો પાવર કેટલો થાય ફરીથી એક વોલ્ટની બેટરીમાંથી એક એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો પાવર છે ને એક વોટ થાય વોલ્ટને બદલે પાવરનો એશાઇ એકમ વોટ જેમ્સ વોટ વરાળ યંત્રના શોધક શોધકથાની યાદમાં પાવરનો પી પાવરનો એસાઈ એકમ શું થશે વોટ ચાલો એ હું તમને અહીંયા બાજુમાં માહિતી નીચે આપું છું બરાબર જો આ વોટની સંજ્ઞા વોટ બરાબર વોલ્ટ ગુણ્યા એમ્પિયર બરાબર એક વોલ્ટ પાવર એક એમ્પિયર ચાલે એક વોટ થાય વોટ એક વોટ થાય એક વોટ પાવર કહેવાય બરાબર આની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય બરાબર જો નીચે પાવરના એશાએ એકમની વ્યાખ્યા એક વોલ્ટના વિદ્યુત સ્થિતિમાં હેઠળ જો એક ઉપકરણ એક એમ્પિયર વિદ્યુત પ્રવાખે છે તો તે ઉપકરણનો એટલે કે સાધન વડે ખર્ચા તો વિદ્યુત પાવર એક વોટ છે એમ કહેવાય બે વસ્તુ એક એક લઈ લ્યો એક વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ને એક એમ્પિયર લ્યો તો પાવર એક વોટ છે એમ કહેવાય આ વસ્તુ તમને ખબર પડતી જ હોય એટલે આ પાવરની વિદ્યુત પાવરની વ્યાખ્યા વિદ્યુત પાવર પૂરું થાય અને એના પાંચ સૂત્રો એની વ્યાખ્યા વટ સોરી એને એકમ વટ અને વટની વ્યાખ્યા આ બધું જ પૂરું થાય હવે તમારે શીખવાનું આવે વિદ્યુત ઉર્જા નેક્સ્ટ આપણો ટોપિક છે વિદ્યુત ઉર્જા એનો વ્યવહારિક એકમ શું છે તેની વ્યાખ્યા લખો મિત્રો પાવરનું સૂત્ર કંઈક સમથિંગ આવું હતું જો એક વખત યાદ કરાવી દઉં તમને પાવરનું સૂત્ર પાવર બરાબર આમાં તું ખર્ચાતી વિદ્યુત ઊર્જા છેદમાં સમય આવું હતું સૂત્ર મેં તમને કીધું હતું હવે આમાં વિદ્યુત ઊર્જાને સૂત્રનો કરતા બનાવો વિદ્યુત ઊર્જા બરાબર વિદ્યુત ઊર્જા બરાબર આવું થઈ જાય બાળકો આ બે નો ગુણાકાર થઈ જાય શું થઈ જાય પાવર ગુણ્યા શું થઈ જાય સમય થઈ જાય કે ના થઈ જાય પાવર ગુણ્યા સમય વિદ્યુત ઊર્જાને સૂત્રનો કરતા બનાવો તો પાવર ગુણ્યા સમય થઈ જાય બરાબર તો આપણે આ વિદ્યુત ઉર્જાનું આ જે સૂત્ર છે એ સૂત્રમાં જો વિદ્યુત ઊર્જાને ડબલ્યુ વડે દર્શાવો કારણ કે કાર્યને ડબલ્યુ વડે પાવરને પી વડે દર્શાવો પી અને સમયને ટી વડે દર્શાવો બરાબર તો આ વિદ્યુત ઉર્જાનું સૂત્રથી ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી ખર્ચાતી વિદ્યુત ઊર્જા ટૂંકમાં ટૂંકમાં એકમ સમયમાં એકમ સમયમાં એક વોટ પાવર વપરાતો હોય બરાબર તો એક ઝૂલ વિદ્યુત ઉર્જા ઉર્જાનો એકમ ઝૂલ છે એ તમને બધાને ખબર હશે ચાલો જો વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં ટી સમયમાં ખર્ચાતી કુલ ઊર્જા ટી સમયમાં નીચે સમય છેદમાં છે એટલે એને આપણે ગુણાકારમાં લઈ લીધો ખર્ચાતી કુલ ઊર્જા માત્ર ઉપકરણના પાવર ઉપર આધાર નથી રાખતી પરંતુ જે સમયગાળા દરમિયાન આપણે કીધું હતું બરાબર જે સમયગાળા દરમિયાન પાવર લાગુ કરવામાં આવતો હોય જો પી ગુણાટી એટલે જે સમયગાળા દરમિયાન પાવર લાગુ કરવામાં આવતું હોય એ સમયગાળા પર વિદ્યુત ઉર્જા એટલે કે ડબલ્યુ આધાર રાખે છે એટલે વિદ્યુત ઉર્જા એ માત્ર ઉપકરણના પાવર ઉપર જ આધાર નથી રાખતી પણ સમયગાળા ઉપર આધાર રાખે છે કારણ કે પી ગુણ્યા ટી એટલે પાવર ગુણ્યા સમય હાલો હવે તમને કીધું છે જો ટી સેકન્ડ દરમિયાન જો આ બધું મેં કીધું એ સૂત્ર ટી સેકન્ડ દરમિયાન ટી સેકન્ડ દરમિયાન પી વોટ પાવર લાગુ પડતો હોય તો ખર્ચાતી ઉર્જા ડબલ્યુ ઝૂલ એટલે વિદ્યુત ઉર્જાના બે એકમો તમારી સમક્ષ આવ્યા એક ઝૂલ બીજો વોટ ગુણ્યા સેકન્ડ મારા મુદ્દાને યાદ રાખજો હું વિદ્યુત ઊર્જાના એકમો ગણાવીશ તમને ખર્ચાતી વિદ્યુત ઊર્જાના બે એકમો નજર સમક્ષ આવ્યા એક ઝૂલ બીજો વોટ ગુણ્યા સેકન્ડ વિદ્યુત ઊર્જા ડબલ્યુ બરાબર વિદ્યુત પાવર ગુણ્યા સમય આવું મેં તમને હમણાં ઉપર લખી દીધું હતું બરાબર એ વિદ્યુત પાવર અને સમયનું ગુણાય પરંતુ વોટ એ બહુ નાનો એકમ છે આથી વ્યવહારમાં કિલો વટ વપરાય છે વોટને બદલે કિલોવટ તો કિલોવોટ એટલે એક હજાર વોટ થાય એ તમને ખબર જ હોય તો વિદ્યુત ઊર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલી પાવર અને સમયના ગુણાકાર જેટલી હોવાથી એનો એકમ વોટ ગુણ્યા સેકન્ડ તો છે જ પણ બીજો એકમ વોટ ગુણ્યા કલાક એ થાય બરાબર એટલે આપણને એમ કહીએ કે એક વોટ પાવર

ચોથો એકમ આવશે શું આવશે એ કિલોવટ વટને બદલે કિલોવટ લ્યો તો કિલોવટ અવર એવો આપણો ચોથો એકમ છે એ અહીંયા વર્ગીકૃત થશે કે વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કિલોવટ અવર છે એને યુનિટ પણ કહેવાય કિલોવટ અવર ને શું કહેવાય યુનિટ આપણે આપણા ઘરની અંદર જ્યારે બિલ આવે છે તો એ માટે જે એ લોકોએ વિદ્યુત ઊર્જા નોંધેલી હોય એ સેમાં નોંધેલી હોય એ તમને બધાને કદાચ ખબર હશે શેમાં નોંધેલી હોય કિલોવટ અવર એટલે એ લોકો એને યુનિટ કહે કિલોવોટ અવર એક કિલોવોટ પાવર એક કલાક વપરાય એટલે એક યુનિટ વપરાય તમારી ઘરે જો એક કિલોવોટ પાવર હજી સમજો વ્યવસ્થિત એક કિલોવોટની તમારી ઇસ્ત્રી હોય તમે તેને એક કલાક વાપરો એક કલાક યુઝ કરો એટલે તમારા ઘરનું વીજળી માટેનું એક યુનિટ વપરાણું કહેવાય એક યુનિટના જે પૈસા હોય એ રીતે તમારું બિલ ફાળવણી થાય એટલે યુનિટ કિલો અવર એ પણ વિદ્યુત ઉર્જાના એકમો છે ત્રણ એકમ અગાઉ આપ્યા હતા બે બીજા આપ્યા પાછા બોલું ત્રણ એકમો જૂલ વોટ સેકન્ડ વોટ અવર કિલોવટ અવર અને યુનિટ પાંચ એકમો વિદ્યુત ઊર્જાના મેં તમને આપ્યા ખર્ચાતી વિદ્યુત ઊર્જાના એકમો છે ખાસ યાદ રાખજો ભૂલ ના થાય પાવરના નથી ખર્ચાતી વિદ્યુત ઉર્જાના એટલે વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ કિલોવટ અવર છે આ ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક કે વ્યવહારિક એકમ કયો છે કિલોવટ અવર અને યુનિટ પણ કહેવાય હવે હવે સમજો એક યુનિટ એટલે કેટલા ઝૂલ એવું તારું છે તો એવું તારવું છે કે એક કિલોવટ અવર એટલે કેટલા ઝૂલ શું તારવવું છે એક કિલોવટ અવર એટલે કેટલા ઝૂલ તો એક કિલોવટ અવરને મેં હું કીધું એક કિલોવટ અને એક અવર આમ છૂટું પાડ્યું હવે મિત્રો જોજો કિલોવટને હું વોટ કારણ કે ઝૂલમાં લેવું હોય ને બાળકો ઝૂલમાં લેવું હોય ને તો વોટ સેકન્ડમાં ફેરવવું પડે શેમાં ફેરવું પડે વોટ ગુણ્યા સેકન્ડ હાલો એક કિલોવટને વોટમાં ફેરવો કેટલા થશે એક કિલોવટને વોટમાં ફેરવશો એટલે એક હજાર વોટ થશે કેટલા થશે જો વ્યવસ્થિત મિત્રો હું ગણતરી પહેલાં સમજાવું છું પછી કહીશ હાલો હવે મને કહો એક કલાક છે એને સેકન્ડમાં ફેરવું વોટ સેકન્ડમાં ફેરવું તો એક કલાકને સેકન્ડમાં તો કેટલી સેકન્ડ થાય એક કલાક એટલે ઘણાને નથી ખબર પડતી સાઠ બોલે છે સાઠ નહીં છત્રીસો સેકન્ડ થાય એક કલાક એટલે કેટલી સેકન્ડ થાય છત્રીસો સેકન્ડ થાય યાદ રાખો બરાબર એટલે અહીંયા છત્રીસો સેકન્ડ લખી નાખું છું બરાબર હાલો હવે જુઓ વ્યવસ્થિત આ વોટ સેકન્ડ આવી ગયું વોટ સેકન્ડ એટલે ઝૂલ થઈ જવાનું છે એટલે અહીંયા એનો એકમ આવી ગયો વોટ ગુણ્યા સેકન્ડ એટલે હું પહેલાં એકમ લખી નાખું છું બરાબર મિત્રો હવે અહીંયા જુઓ આ છત્રીસ એટલે છત્રીસ ગુણ્યા દસની ઉપર કેટલી ઘાત થશે કોણ કહેશે દસની ઉપર કેટલી ઘાત થશે ત્રણ મીંડા આ છે ને બે ઓલા છે કેટલી ઘાત થઈ જશે દસની ઉપર ત્રણ ને બે પાંચ ઘાત થઈ જશે દસની ઉપર પાંચ ઘાત થઈ ગઈ છત્રીસ ગુણા હવે એક આંકડા પછી પોઈન્ટ લખો તો છત્રીસને બદલે શું લખાય ત્રણ પોઈન્ટ છ મેં એક આંકડા પછી પોઈન્ટનો આગ્રહ રાખ્યો છે વિજ્ઞાનની અંદર જનરલી એક આંકડા પછી પોઈન્ટ લખાતો હોય તો દસની પાંચ ઘાતને બદલે દસની કેટલી ઘાત થઈ જાય દસની છ ઘાત થઈ જાય કારણ કે એક આંકડા પછી પોઈન્ટ કરો એટલે ઘાતમાં ફેર પડી જાય અને વોટ સેકન્ડ એટલે શું થાય જૂન તો મિત્રો એક કિલો વોટ અવર એટલે એક યુનિટ એક યુનિટ એટલે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત ઝૂલ આવો આપણો મુદ્દો થાય એક યુનિટ એટલે શું થાય ત્રણ પોઈન્ટ એક હજાર વોટ છત્રીસો સેકન્ડ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત વોટ સેકન્ડ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત ચૂલ એક કિલો વોટ અવર એક કિલો વોટ અવરને એક યુનિટ પણ કહેવાય બરાબર હવે એ માટેનું મીટર કેવું હોય માપતું મીટર તમને બાજુમાં બતાવ્યું છે આપણા ઘરની અંદર આવું મીટર હોય ચકેડું ગોળ ફરતું હોય નીચ તમને છે એ કોઈ એક જગ્યાએ ઘરમાં મીટર આવું ફિટ કરેલું હોય છે એ લોકોએ સારું અહીંયા આ પાઠ આમ જોઈએ તો પૂરો થાય પણ છેલ્લો એક મુદ્દો પાઠ્યપુસ્તકનો છે એ હું તમને સમજાવી દઉં મિત્રો આપણી ઘરે જે વીજળીનું બિલ આવે છે એ યુનિટમાં આવે છે અને ઘણા લોકો એવું માને છે કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય છે એ લોકોના ઇલેક્ટ્રોન વપરાય છે એટલે આપણે જેટલા ઇલેક્ટ્રોન વાપરીએ છીએ એનું એ લોકો બિલ આપે છે વિદ્યુત બોર્ડ કે વિદ્યુત કંપની છે એ આપણને વિદ્યુત બલ્બ પંખો કે એન્જિન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે પૂરી પાડવા માટે ઉર્જા માટેની ચૂકવણી કરીએ છીએ યાદ રાખજો આપણે ઇલેક્ટ્રોન વાપરવાની વપરાઈ જવાની ચૂકવણી નથી કરતા આપણે વિદ્યુત બલ્બ વિદ્યુત પંખા કે એન્જિન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે એ લોકોએ જે ઉર્જા વાપરેલી જે જનરેટર દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરેલું એ માટે ઉર્જાની ચૂકવણી કરીએ છીએ આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એની ચૂકવણી કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોન વાપરતા નથી આપણે આપણા ઘરેલું વિદ્યુત પરિપથ વિદ્યુત બલ્બ કે પંખાની અંદર એ લોકોના ઇલેક્ટ્રોન નથી વાપરતા એ લોકો ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે જે ઉર્જા આપવી પડી હતી એ ઉર્જાની આપણે ચૂકવણી કરીએ છીએ ધીસ ઇઝ ધીસ મસ્ટ રિમેમ્બર આ ખાસ યાદ રાખજો આપણે બિલ ચૂકવીએ છીએ એ બિલ શેનું ચૂકવીએ છીએ ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે આપવી પડતી ઉર્જા માટે ચૂકવણી કરીએ છીએ નહીં કે ઇલેક્ટ્રોન વાપરવા માટે બસ આટલું એક છેલ્લો મુદ્દો તો અહીંયા યાદ રાખવાનું હતું અહીંયા મિત્રો સરસ મજાનો વિદ્યુતનો આ પાઠ પૂરો થાય શક્ય બનશે તો દાખલા ભેગા લઈ લેશું નહીં તો દાખલાનો વિરામ રાખી પછી ગણશું શક્ય બનશે તો ટ્રાય કરું છું દાખલા સાથોસાથ જ લઈ લેશું અહીંયા આપણે આ વિડીયો પણ પૂરો કરીએ છીએ